જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બાબો હે ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે દાખલા નંબર 10 છે એની શરૂઆત કરીએ કે લવ અને કુશની ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એમાં તેઓ 60% નફો છે એ 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો છે 2:1 ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે બંને જે નફો છે કુલ 100% એમાંથી ભાગ પાડે છે. 60% 3:2 માં અને બાકીનો એટલે કે 40% છે 2:1 ના પ્રમાણમાં વહેંચે છે. તો નીચે આપેલી પેઢી છે એના 31/3/17 ના રોજના કાચા સમયા અને હવાલા પરથી નફાનુકસાન ફાળવણી ખાતું, એટલે કે આપણે ખાતા કીધા છે એમાં એક જ બનાવવાના છે. એટલે કે પહેલું કીધું છે નફાનુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારો છે એના ચાલુ ખાતા, અને તારીખ 31/3/17 ના રોજ છે એનું પાકું સરખી તૈયાર કરવાનું છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. પ્રથમમાં આપણે કાચું સરખીનું છે એ વખત જોઈ લઈએ. એટલે કે લવ અને કુશ છે બંને ભાગીદારના મૂડી અને ઉપાડ આપેલા છે. પછી ચાલુ ખાતા છે લવ અને કુશ છે. પછી નફા નુકસાન ખાતું આપેલું છે અને સ્ટોક. હવે નફા નુકસાન ખાતું આપેલું છે એટલે કે આપણે જે વેપાર ખાતું છે અને નફા નુકસાન ખાતું છે એનો ચોખ્ખો નફો આપી દીધો છે. એટલે આપણે જે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાની જરૂર નથી. એટલે એ ડાયરેક્ટ આપણે અહીંયા લખી શકીએ. પછી સ્ટોક છે અને અગાઉથી જ કોઈ વીમા પ્રીમિયમ, મકાન, દેવાદારો, લેણદારો, રોકડ, બેંક બાકી, દેવીમૂટી, ગીરો, પાગડી, બાકી મજૂરી, મળવાનું બાકી, ફાળો, અગાઉ મળેલ કમિશન, ખાતા તેના પર પેન્ડન્સ, ફર્નિચર, તો આવી રીતે બધી સફાઈની વિગતો આપી છે. આપણે એની અસરો આપીશું. હવે હવાલાઓ છે એ આપ્યા છે. તો સૌ પ્રથમ આપણે હવાલાઓ છે એ ગણતરી કરીએ એ પહેલાં આપણે જે સરવૈયા છે એમાં બધામાં એક એક અસર આપવાની. એટલે કે ઉદાહરણ ઉદાહરણ જમા હોય તો જમા, સરવૈયાની એક એક અસર અને હવાલાની બે અસર આપવાની છે. તો આપણે શરૂઆત કરીએ કે લવની મૂડી અને ઉપાડ આપેલું છે. તો જે લવ ભાગીદાર છે એની મૂડી અને ઉપાડ અહીંયા આપણે શું બનાવ્યું છે ચાલુ ખાતું.
કે પાગની નીચે આપણે મિલકત ના હેડિંગ નીચે અહીંયા બતાવું 40000 પછી આપણે જોઈએ બાકી મજૂરી હવે જે ચૂકવવાનું બાકી હોય અગાઉથી ભરવાનું ભરવાનું બાકી આ બધું આપણે અહીંયા માં કહો તો અગાઉથી ચૂકવેલ બિલ માં આપી તેમ રીતે ચૂકવવાની બાકી મજૂરી એટલે શું કહેવાય એક જાતનું દેવું કહેવાય અથવા તો જવાબદારી કહેવાય તો આપણે અહીંયા શું કીધું છે બાકી મજૂરી કીધી છે અને રકમ આપી ઝડપી આવીશું તો અહીંયા લખવાનું મૂડી દેવા બાજુ બાકી મજૂરી 28000 આગળ મળવાનું બાકી ભાડું હવે મળવાનું બાકી ભાડું છે તો એ આપણે શું કહેવાય મિલકત લેના અથવા તો ચાલુ મિલકત કહેવાય મળવાનું બાકી એટલે કે આપણે લેવાનું હોય તો એક પાસેથી મળવાનું હોય તો મળવાનું બાકી ભાડું છે 1600 આગળ અગાઉથી મળેલ કમિશન હવે અગાઉથી મળેલ કમિશન છે આપણે લખીએ તો અહીંયા જો શું કીધું છે અગાઉથી મળેલ કમિશન 800 કેમ કે અગાઉથી મળ્યું હોય તો ફરીથી મળવાનું ન હોય આગળ ખાલખાર અનામત હવે જો ખાલખાર અનામત છે તમને આપ્યું છે તો ખાલખાર અહીંયા છે અગાઉમાં કઈ નહીં તમને વિગત નથી આપી ખાલખાર દેવાદાર ઉપરાટ ટકા અનામત ટકા વટાવ અનામત એવું નથી નહીં તો આપણે અહીંયા આન્સર આપવાની પણ નથી આપી એટલે કે ડાયરેક્ટ ખાલખાર અનામત ની જમા કરી આપી છે તો આપણે એમ કહી શકીએ ખાલખાર અનામત 8000 ઉધાર હોય મારે ભાગ કરી તો જમા એટલે એક અસર થઈ કે જમા અને સખૈયામાં જમા બાજુ રાખવું હોય એટલે કે દેવાદાર તો અહીંયા આપણે લખીએ કીધું છે 1200 કીધું છે તો એની બીજી અસર છે આપણે અહીંયા આપીશું કે ઉપાડ પર વ્યાજ છે
નફો છે એ ડિવાઈડ કરી અને 46800 એ તફાવત છે બંને નો તફાવત અહીંયા ઉધાર તો અહીંયા જમા તો બંને નો તફાવત 29328 અને 17472 પછી એનો ટોટલ તફાવત એટલે કે લો માં ટોટલ કરવાનો કેટલો તો કે 8072800 અને 29328 સાથે સરવાળો એમાંથી આ બાકી છે 12 એટલે કે આ જે